કે હું એકનો એક દીકરો છું, આપણે છે ને કઈ નવી નવાઈ ન કરતા હો ને નોખા થઈને. સારું, એટલું બધું કહે છે ને તું તો, હું વિચાર કરી કે હું કરું ને હું નહીં. વિચાર કરીશ એમ નહીં, વિચારવું જ પડશે. પછી તો કયો આપણે એકય સંતાન નથી. કાલ હવારે આપણા છોકરા સૈયા થાય તો પછી હું કરવાનું? આ આખી ઉંમર કઈ આપણીથી કામ નથી થવાનું, અને ઈ ત્યાં ખેતી તો નથી જ થવાની. અને રહી બીજી વાત કે જો તમને કંઈક બીજું કામ આવડતું હોત તો શહેર જઈને કામ કરે, પણ ઈ તમારથી થતું નથી. હારો, આ બહુ ટોણા મારવાનું રહેવા દે, જે કરતી હોય નીકળ. હાલો, આમ ભાતું લઈને આવ્યા ને તો ભાતું બહાર કાઢો, ભૂખ લાગી. તો ક્યારે નહીં કહું છું, હાલો ને આવો છો ને. ના ના, રહી ગયો પાછળ. હા દેવા, બધી તૈયારી થઈ ગઈ છે. હા, હવે તો લગ્ન આવે ને એટલી વાર છે. હા, તમે બધી તૈયારી કરી દીધી કે નહીં? સરસ. ઓ હા, હું છે હે, જ્યારે જો ત્યારે દેવાંગ સમય હારે હી હી ને હા હા કર્યા કરો છો, બીજો કઈ કામ ધંધો છે કે નથી? તે ભાભી, મારી છે ને દેવાંગ હારે હગાઈ થઈ ગઈ છે. હા તો તે હું થઈ ગયું? આ હગાઈ તો મારી તમારા ભાઈ હારે થઈ હતી, તો અમે તો આવી રીતના કઈ ફોન માં વાતો કર્યા નહોતા કરતા. હે, આ તમારે જ નવા નવાઈ નું છે બધું. ભાભી, આખો જમાનો બદલાઈ ગયો, પણ તમે નો બદલાના. હે, તે આ મારા બે માણા નો વાહો કાબરો થઈ જાય છે, એટલે છે ને હું તો બદલાવાની જ નથી. હોને ઠીક છે, મારી હાટું વાહો કાબરો નથી કરતા તમે બે માણા. આ તમારે અને તમારી બાય બસ બે જણાએ ઘરે બેહીને ખાલી વાતો કરવી છે, એ એક આવડે છે. અરે બેનું છે ને, બેનું એને તો છે ને ભાઈઓનો વિચાર કરવો જોઈએ, પણ નહીં. કોઈ દિવસ તમે તમારા ભાઈનો વિચાર કર્યો છે? આ ગમે ત્યારે કાઈ પણ વસ્તુ જોતી હોય ને તે તમારા બા ને કયો, અને જેની ઉપર આંગળી મૂકો ને એટલે ફટ થઈને તમારા બા વસ્તુ લઈ દે. ઓ, કે તમને મારી દીકરી ભૂમિ નો એટલો બધો હું ખારસે? હું મારી દીકરીને કાઈ પણ વસ્તુ લઈ દઉં છું ને, એ મારા દીકરાના પૈસાનું લઈ દઉં છું, નહીં કે તમારા બાપના ઘરના પૈસાનું, સમજ્યા? બા, આ તમે શું બોલો છો? તમે તો સીધા મારા બાપ ઉધી પોસી ગયા. આ થોડીક છે ને બોલવામાં શરમ રાખો. લે કરો વાત. એ શરમ તો એની કરાય કે જેને બોલવાની ભાન હોય. આની એરે છે ને ગધડો કરીને આપણે ભૂંડા લાગી છે, આને તો કઈ શરમ જેવું નથી. નકટી છે, હાવ હાવ નકટી છે. એક તો બાપાને લઈ દેવાની કઈ તેવળી નથી, વાલની વાળી હોય, અને હું મારી દીકરીને દઉં છું એમાંય ખટકે છે. છે ને ખટકવાની તો વાત જ નથી. મારી બાએ તો મને ઘણું બધું દેવું હતું, પણ આ તો હું હમસું હતી. મારા ભાઈનું વિચારીને હું અહીંયા કઈ લઈને ન આવી. હવે આટલી મોટી દીકરી તો હોપી દીધી છે, પછી બીજું શું જોઈએ છે તમારે? ઈ તો જેવી જેની તેવડ હોય એવું દે, અને જીવનમાં જો ડાઈ ડાઈ વાત કરશો ને તો જીવનમાં સુખી થાઓ. આ હું હવાર હવારમાં મહાભારત માંડી છે, લાગે છે કે જ્યાં સુધી ઘરમાં મગજ મારી નો થાય ને ત્યાં સુધી તેણે માંથી એકેને આ પેટમાં ખાવાનું પસતું નથી. ભાઈ, આ તારી બાઈડી છે ને સરિતા, એને ખાવાનું નથી પસતું. એ સરિતા, શાંતિ રાખતી હોય તો. હા, તમે મને જ કયો, જો હું શાંતિ રાખીશ ને તો આ ઘર છે ને પતન ના હારે સાહે. વાહ, આ પસાવરાથી ઘર સંભાળું છું, અને છે ને આજકાલની આવેલી ઘરની ચિંતા કરવા બેઠી છે. અને ઓય, તમે હું અહીંયા ઉભા છો? આ વાડી એને જવાનું? આ બે બાયુનું તો છે ને રોજનું છે. આપણે હાલો આમ મોર થાવ. એ મને કોઈ શોખ નથી થતો ઘરે રહેવાનો, કે તમારા લોકોની આ લફ સાંભળવાનો. આ તમારા લોકોની રજક સાંભળવી ને એના કરતા તો મારી વાડી છે ને હો દરજે હારી. એ ને વાડીમાં કામ કરીએ ને ફરતી ગોરથી ઠંડો પવન વાય. હા તે હાલો ને, આગળ થાવ ને, હું કામ ઉભા છો, સાંભળવું નથી તે. એ હારું, હાલો મોર થા. હેલ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વરસાદ આવે ને એટલે દરવાજો તો મારો બેટો એવો ટાઈટ થઈ જાય ને કે હલે નહીં. જે નામ કમારા મનુ નામ નથી. એ
જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા બે બા. હા, આ હવાર હવાર માં તમારા મોઢેથી પ્રભાતી સાંભળીએ ને એટલે મજા આવી જાય હો બા. હું શું કહું છું, મારે છે ને તમને એક વાત કેવી છે. હું કેવું છું વળી? આજ બપોરે છે ને હું ઘેર બપોરા કરવા નહીં આવું, અને વાડીએ પણ છે ને તમે ભાતું નહીં મોકલતા. ભાઈબંધ ભેગું કઈક રખડવા છાવું હશે, પત્ની પણ ને ઘરમાં હળતી. સરસ, હા ખૂબ સરસ. પેલા હું વાત કેવા માંગુ છું, આખી વાત સાંભળવી નહીં, અને વસ્તેથી પેલા તો વાત કાપી નાખવી અને પોતાનું ચાલુ કરી દેવું. હા, આ તારી જીભ તારા ડબલામાં રહેતી નથી. એ હા, હવે તે પૂરી વાત કરો ને. હું હવે જો અહીંયા હું હવે કાઈ વસ્તે નહીં બોલું બસ. હા તો સાંભળ પૂરી વાત. આ ખેતર છે ને પાણીની મોટર બળી ગઈ છે, એટલે બંધાવા હાટું અમરેલી જવું છે, અને અમરેલી કે મારો કાકો તો બેઠો નથી કે હું જાય ને એટલે એમ કહે કે લાવો લાવો બાંધી દો, એમાં વાર લાગશે, એટલે નક્કી નથી કે ક્યારે જાય ને ક્યારે પાછો આવી. ઈ હાટું બાને વાત કરતો હતો અને કહેતો હતો કે બપોરા કરવા ઘેર આવી નહીં અને તમે ભાતું નહીં મોકલાતા. અરરર, હા મને તો એવું લાગે છે કે ભૂમિબેન ના લગ્ન છે ને એ ભારે છે. હા જો ને, જ્યારથી ભૂમિબેન ના લગ્ન ની તારીખ નક્કી થઈ છે ને તે કઈક નો કઈક ફટકો લાગ્યા જ કરે છે. જરા શરમ રાખ, શરમ રાખ. ખાલી છે ને આ વાડી ની મોટર બળી ગઈ છે, એમાં ક્યાં લગ્ન ની તારીખ વસી આવી? ઈ તો સાધન છે, બગડે ખરા. હા તમારા લોકો ની છે ને લપપતવાન નથી, મારે થઈ છે મોડું. ચાલો બા, હું નીકળું. એ ભાઈ ઉભો રહે તો. હું કામ છે હજી બે. હું રહી ગયો હજી તમારું. આ તો ગામ માં જવાનું છે ને? અમરેલી જવાનું છું, ગામ માં નથી જવાનું. હા તો અમરેલી જવાનું છે ને તો મારે દવા લેતો આવી છે. સરિતા, આ દવાનું કાગળિયું ઓવડીમાં પડ્યું છે, લેતી આવી જા. ના, તારે જવાનું જરૂર નથી. હા મારા મોબાઈલમાં ફોટો છે એનો, એટલે ઉપાધિ ન કરો, હું આવતા આવતા લેતો આવે. હવે જાઉં. ઠીક છે, વેલા હર આવી જાશે. હા હવે તો છે ને હદ થઈ છે હદ. મારાથી તો આ ઘરમાં બે ઘડી રહેવાતું નથી. આ તમારો દીકરો છે ને દીકરો, એને સમજાવી સમજાવી ને થાય કીશું, પણ મારી એક વાત માનવીશ નથી એમને. આમ જોવો, આ બે ઘડી હોતે ન રહેવાતું હોય ને અહીંયા તો તમારા પીર જઈ હકો છો. હું મારા યોગલા આટું આ તમારા કરતાય સંસ્કારી દાઈ દમરી સોડી લાવવાની તેવર છે અમારામાં. પિયર અને હું સાવ એમ, હું આ ઘરમાંથી કાઈ જવાની નથી. હશે ને તમારા દીકરાને મૂકીને હું પિયર તો હું, મારું ખાડું પિયર ન જાય. અને હા સાંભળો, આ મારે ને તમારા દીકરાને બંનેને આ ઘર મૂકીને સૂના ઘરે રહેવા જતું રહેવું છે, સમજાયું તમને? વો અમારા યોગલાનું નામ લેવાની કાઈ જરૂર નથી. આ તમે જ કહી દો ને કે તમારે નોખા થવું છે. ઈસે ને તમારે જે સમજવું હોય સમજો, પણ અમને અહીંથી રજા આપો. તે તમને ક્યાં અમે કેદ કરી રાખ્યા છે? આમ જોવો, આ પંખીના બસ્સા હોય ને એને પાખો આવે ને તો ગગનમાં ઉડવા હાટુંય મારો છોડી દે છે. તો તમે તો આ બે બગાડી માણસો, તમ તમારા રડીને ખાવ તમારું. હા આ તમે કઈક હારીને હસી વાત કરી હો. આ જાતા જાતા છે ને મારી એક વાત યાદ રાખજે અને યોગલાને કહી દેજે. હા તો બોલો ને બા. આ ઘરમાંથી નોખા થયા પછી આ તમારા બે માણસનો સ્વીકાર નહીં કરું, અને ભૂમિના લગ્ન આવે ને તો કંકોત્રીએ નહીં આપું. જો કે હું યોગલાની માં છું તો યોગલાને તો લગ્નમાં આવવા દઈ, પણ તું તો છે ને મારી સામું મોઢું બતાવતી એ નહીં. હા તે કઈ વાંધો નહીં, મને કોઈ તકલીફ નથી. તો સાંભળી લ્યો, આ યોગલાના નામની છે ને વાડી ઈ જ તમારી મૂડી, અને મારા ભાગની જમીન પછી આ મકાન ઈ મારી ભૂમિના કરિયાવરમાં આપી દઉં ને તોય તમારે કઈ ન બોલવાનું. તમે છે ને અમને અહીંથી જવા દો ને એટલે અમારી માટે હન ધોઈ આવી ગયું. આ તમારી વાડી, તમારી મૂડી, તમારી જમીન, તમને અને તમારી દીકરીને મુબારક હો. તો પછી છે ને આ બિસ્તરા પોટલા ભરીને ઉપડો.
મારી ભૂમિ ના લગ્ન મેં આઈદરા છે ને તો ગણપતિ દાદા નિર્વિઘ્ન છે ને પાર પાડી દે. હા તે બરાબર જ છે ને, આદરેલા લગ્ન છે તે કઈ અટકવાના તો છે નહીં. હમ કરો લગ્ન ધૂમધામ થી કરો. કોઈને અટકાશે તે અટકે, તમારે કઈ વધારે બોલવાની જરૂર નથી. હવે ઉપડો બિસરા પોટલા ભરીને. અટકાશે અટકે. કોણ બારગામ જાય? એ બધું મેલો ને અટાણું થી. તમે ક્યાં હતા એ કયો તો મને. મેલી બધું થાકી ગયો છું. હાવ એક કામ કર, સૌથી પહેલા છે ને આ એક ગ્લાસ પાણી ભરતી હે, અને પછી છે ને આ કડક મસાલા વાળી સામ જ છે. માથું દુખે છે બહુ. પાણી લાવું છો? પાણી લ્યો. લેતી આવીને ભાઈ, તારું તો પચ્છે નહીં કોઈ થી. એ રામ, આ વાડીએ કામ કરવું હારું, બહાર ગામ જવા કરતા તો. ઠેલા ભરી નાખ્યા છે, તમે ભૂમિ કે બારગામ જાવ છો? જેને ઠેલા ભર્યા હોય એને પૂછી લે. રીતા, આ થેલા તે ફેરા છે? ક્યાં જાવ ઉસ્તાર બારગામ વળી? હા તે થેલા મેં ફર્યા છે. આજે મે બહારે લોખા થવાની વાત કરી લીધી. ક્યાં ઉધી મનની વાત મનમાં રાખવી? હા હું વાત કરીશ તું. બા આ હું સાંભળી રહ્યો છું, તમે એક ઝાટકે મારી બાદ બાકી કરી નાખી. ઈ તો તારી બાઈડીને પૂછી લે, એનો ઉપાડો હતો નોખા થવાનો, તો મારાથી ખીજમાં ને ખીજમાં બોલાઈ ગયો. બા તમે આની વાત કરો છો? આની આની તમને નથી ખબર? આ ઘણી વાર મેં તમને કીધું છે કે આને છે ને બોલવાનું ભાન જ નથી, એટલે તમારે છે ને આનું ગણીને ગાંઠે નહીં બાંધવાનું. આ વખતે તો મેં હૃદય પર પથ્થર મેલી અને નિર્ણય લઈ જ લીધો. ખબર જ હતી કે સરિતા આ વખતે છે ને ઓકે રોકાવાની નહોતી. બા છોડો સરિતાને, આ સરિતા હારે તમારા લોહીના સંબંધ નથી. પણ બા મારી હારે તો તમારા લોહીના સંબંધ છે ને, એનું નહીં તો કમસે કમ તમારે મારું તો વિચારવું જોઈતું હતું ને. બા તમારે આવું નહોતું કરવું. વાત કરશો તું? અમે યોગેશ ને ક્યાં ના પાડી છે તારા લગ્ન માં આવવાની? એ તો તારો સૌતલ્યો છે, મારા ગળપણની લાકડી છે. અને તને ખબર છે ક્યારે માં દીકરાને રિહાઈ ખરી? પણ બાપ તમે વિચાર્યું છે ખરું કે હું તમારાથી દૂર કઈ રીતે રહી શકી? બેટા કોઈના માવતર આજીવન બેઠા નથી રહેતા, અને આ મારા કારણે તમારા બે માણા વચ્ચે માથાકૂટ થાય ને તો દુનિયા દોષી મને ગણે. અને કહેવાય છે ને કે વર્ષોથી હાઉનું પાત્ર એવું છે ને કે જે વગોવાયેલું છે
તમને કહું છું, સાંભળો છો? તમને કહું છું, હું સે બાપા પણ ઉપાડો લીધો છો તે તો. આ તો છે ને, હું ઈ કેવા આવી હતી કે મારા માટે ચા મૂકું છું, તમારે પીવી હોય ને તો તમારા માટે મૂકું. મારે નથી, મને શાંતિથી હોવા દે. આખું શરીર તૂટે છે, મજા નથી મને જરાય. હો 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 હો, આ મજા નથી તે દવા લઈ લ્યો ને, પણ સે ના નાટક કરવાનું રહેવા દેશો ને? બોલી તું, નાટક નાટક રહેવા દ્યો એમ. નાટક અને એ પણ હું? હા, તે હંધુય હમજું છું. હા, જ્યારથી છે ને આપણે નોખા થયા છીએ ને ત્યારથી તમને રી ચડી ગઈ છે. હા, એક મહિનો થયો, એક મહિનાથી માંદા હોવાનું તમે નકરું નાટક જ કરો છો, એટલે તમને શું લાગે હે કે હું કઈ હમતી જ નથી, બુદ્ધિ નથી મારામાં? એ હારું, આ તું જે કહે છે ને એ હંધુ હાસુ. બસ એક કામ કર, જા આ બે અડાળી ભરીને સામૂહિક અને માણસ પેટની સામૂહિક છે કે સા પીવું ને એટલે અમારી અંદરની જેટલી પણ સુસ્તી છે ને એ હંધી બહાર નીકળી જાય. એ દોઠો ભરીન છે ને ભૂખી નાખી દો, એટલે હશે ને સુસ્તી હારો હાર તમારા નાટક કઈ ઉડી જાય. હો ને સાને હવે લવારી કરતી, લવારી પૈટી ની આની તો. દીકરો તું તો જવાન થઈ ગયો છો બેટા, પણ એ કે તે મને ઓળખ્યો કે નહીં? કારણ કે હું 30 વર્ષ પછી આ ગામ માં પાછો આવ્યો છું. જો બેટા, હું અને તારા બાપા પાકા ભાઈ બહેન હતા અને હું આજ ગામમાં નાનેથી મોટો થયો છું અને હું અને તારા બાપા હારે ભણ્યા ગણ્યા અને રમ્યા. થોડા થોડા દિવસે પગમાં બહુ દીખા કરે. એક કામ કરો, હું મારા બાને ફોન કરું. એને ખબર તો પડે ને કે તમે આવ્યા છો. હેલો બાપ. કાકા તમારું નામ પૂછતા ભૂલી ગયો. એમ કે સુરત થી ભૂપત કાકા આવ્યા છે. બાપ સુરત થી ભૂપત કાકા આવ્યા છે? હા હા હા, વાંધો નહીં. એ હારું હારું. હા હા, હું કીધું એ કાકા, હા મારા ભાઈએ કીધું છે કે જો સુરત થી ભૂપત કાકા આવ્યા હોય ને તો એને કહે કે ઘેર આટો મારો આવે.
કરી માંગે ને આખા ગામની ભક્તિ એકલા કરતા હોય ને એવું લાગે બહુ મોટા ભક્તાણી બની ગયા છે ના રે ના ભાઈ હા તો પગ ન ચાલતા તે ઘરની બા નિહરું કેમ આ તો જે સોફા પર બેહીને બે ભગવાનના નામ લેવાના આવી લે વાત વાત તો ભૂલીસ ગઈ આવો બેહો તો ખરા હે ભગવાન ઈ હારું છે વા ઘર બેઠા ભગવાનના નામ લેવાય ને ઈ જ હારે આવશે બીજું કાંઈ હારે ન ચાલે આ ઈ વાત એ હાસી છે આ જો ને આ બે વર પહેલા મારા છોકરા યોગેશના લગ્ન કરી દીધા હતા અને આ દિવાળી પછી ભૂમિના લગ્ન ગોઠવાના છે બટા ભૂમિ જા સામેલ તમારા વહુનો દીકરો બહુ હારો છે હો આપણો દીકરો હારો હોય ભાઈ પણ તમે વહુની વાત તો જાવા જ દ્યો ને હું વાત કરું છું મને તો એમ કે અમારે શહેરમાં જ આવવું છે પણ ગામડામાં આવું તાગડા હંદે કાળા જ હોય ભાઈ પણ તમે યોગેશ ને આવવાનું કીધું તું હા મેં એને કીધું તું પણ એ કે તમે ઘરે જાઓ મારે થોડું કામ છે એ પૂરું કરીને હું આવું આ યોગેશ ને તો આવવાનું બહુ મન થાય પણ આ દીકરાને વહુની વાત લઈને ક્યાં બેઠી હું અત્યારે હા તમે કયો ભાઈ તમારા ઘરમાં હંધાઈ મજામાં છે ને હા મારા ઘરે બધા મજામાં છે અને મારે પણ તમારી જેમ દીકરાના લગ્ન થઈ ગયા છે અને દીકરીના લગ્ન બાકી છે એટલે કંકોત્રી દેવા આવ્યો છું તો તો હારું કહેવાય ને આ તમે અને હું આ દીકરીને પરણાવી દઈને એટલે છૂટા થઈ જાવ એમ ને જો આ દીકરીના લગ્ન છે એટલે જ રૂબરૂ કંકોત્રી દેવા આવ્યો છું તમારે બધાને આવવાનું છે કારણ કે જો તમે બધા આવશો તો ભૂમિના લગ્નમાં અમે બધા આવીએ જો અમારે પગની તકલીફ રહી તે મારાથી તો નહીં હોય પણ હા હા દીકરાને વો આવી જાહે પણ પણ મોટા ભાઈ હું ન આવું ને તો તમે ધોખો ન કરતા હા એ વાત તમારી સાચી છે પણ મારે તો શું છે વ્યવહારે કેવું જ પડે ને પણ તમે ન આવો તો વાંધો નહીં પણ આ દીકરોને વો તો આવશે ને જો હા યોગેશ છે ને હવે એને નોખા ઘરનો ધણી છે જો અમારી વો આવવા દે તો સારું તમારે કહેવાય તો આવજો આ કંકોત્રી આપું છું મને કયો ને આ વ્યવહારિક કામ છે એટલે યોગેશની હાજરીમાં જ તમને વાત કરીશ હા જોવો ભાઈ આ વ્યવહાર કરનારી અજ્યા ઘરમાં બેઠી છે આ તમને કયો ને તો મને નિરાશ થાય પણ કયો છો કે કાલે વાત કરવી છે તો કાઈ વાંધો નહીં આ યોગેશની હાજરીમાં વાત કરજો હા તમને કીધું તો કરો કાલે અથવા પ્રોમ દિવસ હું આવીશ યોગેશની હાજરીમાં તમને વાત કરીશ બસ પણ હા શું કહું ને ભાઈ આ શેરના માણા વેદિયા જેવા થઈ ગયા છે હવે તમે મને વાત નહીં કરો ને ત્યાં સુધી મને છે ને આખી રાત નીંદર નહીં આવે અરે આમથી ત્યાં આ ઉંમરે છે ને નીંદર ઓછી જ આવે અને નીંદર ન આવે ને તો હું શું કહેવાનું છું એ વિચારતા રહેજો બીજો હું હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારું તમે બપોરા કરીને જાવ તો અમને એમ થાય કે અમારા ઘરે ભગવાન જમીને ગયા છે તે હું કામ હતું તમારે અરે યોગલાને આવવા જો આવતો જશે આ હાલ્યો
હા આવ્યો પતકા ઘર કેમ આમ તમને બે માણાને અસાનક બોલાવ્યા એવું તો વળી હું કામ પડ્યું તમને બેટા વાત એમ છે ને કે મારે પણ તમારી જેમ મારી દીકરીના લગ્ન છે તો મારે થોડા રૂપિયાની જરૂર છે પણ હા ઉશીના નથી જોતા આ તો હું જેદી સુરત ગયો ને ત્યારે તારો બાપ મારી પાસેથી 30,000 રૂપિયા લઈ ગયો હતો ભાઈ હા ના બાપુ તમારી પાસેથી રૂપિયા લઈ ગયા એ તો કોઈ વાત જ ન કરી હા એ વાતની તમને ખબર હોય કે ન હોય પણ એ દિવસો યાદ કરો જ્યારે તમારા આ દીકરાનો જન્મ થવાનો હતો અને તમને દવાખાને લઈ ગયા ને એ દિવસે મારા ભાઈબંધને મેં એ રૂપિયા આપ્યા એ મને કાંઈ યાદ ન આવતું તમને દેવા ન થાય છે હા જો એ પૈસાને આજે 30 વર્ષ થયા છે તો હિસાબ કરીએ ને તો એ હિસાબના લખે 2.5 લાખ રૂપિયા દેવાના થાય છે પણ કાંઈ વાંધો નહીં આ મારા ભાઈબંધના નાતા છે ને 50,000 ઓછા લઈશ 2 લાખ આપી દેજે ભાઈ આ રૂપિયા કેવી રીતે તમને આપી શકાય તમે જાણો છો ને કે મારી ભૂમિનો વરો આવી રહ્યો છે અરે કાંઈ વાંધો નહીં તમે ન આપો તો તમારો છોકરો આપી દેશે યોગલા આપીશ ને મને મારે બહુ જરૂર છે રૂપિયાની કાકા આ કેવી વાત કરો છો તમે અમે ક્યાંથી રૂપિયા આપીએ હા મારા મારા એ લેણું કર્યું છે એ રૂપિયા કઈ અમે થોડી દઈએ અને જો બીજી વાત કે અમે બે માણા તો નોખા રહીએ છે હે ને જો હો બેટા મેં તમને વચ્ચે બોલવાનું નથી કીધું તો હું કામ વચ્ચે બોલ્યા પણ આ બાપનું લેણું હોય ને એ દીકરા જ ભરે કોઈ પાડોશી ભરવા ન આવે ભાઈ તમે ચિંતા ન કરો અમારો દીકરો એના બાપુનું લેણું ન ભરી શકે ને તો કાંઈ નહીં પણ એક વાર અમારી દીકરીનું લગ્નનો પ્રસંગ ઉકલી જાય ને પછી મારી જમીન વેચીને દૂધે ધોઈને તમને રૂપિયા પાસ આપી દઈશ અરે પણ તમે સમજતા કેમ નથી મારે રૂપિયાની જરૂર છે કાકા તમે ઘડીક ઊભા રહો હું હમણાં આવી દીકરા કરતા પણ સવાઈ નીકળે બા મને ખબર છે કે ભાઈ તો હવે છે ને ભાભીની વાતમાં હાવ આવી ગયો છે એટલે એક રૂપિયો નહીં દે પણ મને મને તમે 500 રૂપિયા દઈને હારે વળાઈ દેવો ને તો એ હાલશે વાહ મારી દીકરી વાહ તારું કલેજું પણ તારા બાપા જેવું છે હો જો બેટા હા ઘરેણા તારા બાપાએ તારા માટે બનાવ્યો હોય ને તો સાસરે જાને ત્યારે લેતી જાજે અને લ્યો આ થેલી મને ખબર પડી કે ભૂમિના લગ્ન છે એટલે તરત જ હું આવ્યો અને આ થેલીમાં 3 લાખ રૂપિયા છે ભૂમિના લગ્ન ધામધૂમથી કરજો અને હજુ પણ પૈસાની જરૂર પડે ને તો મને કહેજો હું બેઠો છું પણ ભાઈ આ રૂપિયા તમે મને હું કામ આપ્યા હું આ ગામમાંથી 30 વર્ષ પહેલાં જ્યારે સુરત ગયો ને ત્યારે મારા ભાઈબંધે મને 3,000 રૂપિયા આપ્યા હતા અને એ રૂપિયાથી મેં ધંધો કર્યો સુરતમાં અને આજે ભગવાનની દયાથી મારે 3 કારખાના હાલે છે બસ એટલે એ 3,000ના હું 3 લાખ રૂપિયા તમને આપવા આવ્યો છું ભાઈ ખરેખર તમે મહાન માણા કેવા નગર આ કળિયુગમાં કળિયુગના માણા તમને ખબર છે ભાઈ ભાઈને દગો દેતો હોય છે અને તમે એ ઋણ સુકવવા હાટું અમારી દીકરીના લગ્ન ટાણે ઊભા રહી ગયા
હવે આ રોવાનું બંધ કરો અને દીકરીના લગ્ન ધામધૂમથી કરજો, અને હજુ પણ પૈસા ઘટે ને તો મને કહેજો. હાલો હું નીકળું. જોયું ને વો તમારા હાહરાનો વ્યવહાર કેવો હતો, અને તમે મારા દીકરાને કાન બોંબેણી કરાવી કરાવીને નોખા કરાવી દીધા. મારા દીકરાથી તમે નોખા કરાવ્યા છે. આ તમારા હાહરાએ ક્યાંય બાવળ નહોતા વાયવા, આંબા જ વાયવા છે તે ખરા ઠાણે એના ફળ કામ આવ્યા. પણ વો આ વખતે તમને માફ નહીં કરું, આ દર વખતે તમને માફી આપી દઉં છું, પણ આ વખતે મારી આશા ન રાખતા માફીની. મહેરબાની કરીને આ ઘરમાંથી તમે પાછા વયા જાઓ, મારા સામે ક્યારેય નું આવતા કીધું ને વૈસા મને નજર ની સામેથી.